મોટો ઝઘડો થાય, ધારા આવી પછી બહુ ઓછો થઈ ગયો. પેલા થતો કે હજી અમાર ખીહર ના લાડવા હાલે છે, ખાધા રે દલાભાઈ ને ચા નો પીએ ને ત્યાં લગી અમારો દિવસ નો ઓલો થાય. 5 વાગ્યા મેં તમ ચા પાવ હાલવા જઈ તે વારે વાર ફૂલ ટ્રાફિક જામ. હજી 15 મિનિટ થઈ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે જો. અને ટાઈમ થયો છે 10 વાગ્યાનો. અને સાહેબને અને મારે થઈ ગઈ છે પેટ પૂજા. તો કે કવિ દિવસની શરૂઆત છે અને આજે મારે ઘણા બધા કામ કરવાના છે, એટલે તમને ગણાવી દઉં કે ક્યાં ક્યાં કામ છે. તો પહેલા તો મારે જવું છે બજારમાં, મારે લેવી છે નવી પ્રેસ, પછી સાવેણી બંધાવવા જવાની છે, ધારાહાટુ થઈને બુક સ્ટોરમાંથી ઝીણી મોટી ચૂટર પૂટર વસ્તુ લેવાની છે, પછી મારે જવું છે સોનીની દુકાને, સોનાની ખરીદી કરવાની છે. તો આવા ઝીણા મોટા કામ છે આજ આખા દિવસમાં મારા બધા કામ બતાવવાના છે. તો હાલો આ હતું મારા આખા દિવસનું શેડ્યુલ જે મેં તમને કહી દીધું છે. અને સાંજે મારે બનાવવાના છે મસ્ત મસ્ત એવા છોલે ભટુરે. તો મેં સવારથી સાંજ લગીનું આખું મારું શેડ્યુલ તમને કહી દીધું છે. તો હવે તમે બોલો શું કહો સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક શ્વાસે કેટલું બધું બોલી ગયો, તું થાકતી નથી આમ? નય, મારી ડિક્શનરીમાં થાકવાનો શબ્દ લખ્યો જ નથી. એમ નથી, બોલવામાં જ કઈ પોળો લેવાય આમ, શ્વાસ દેવાય. તો વચ્ચે વચ્ચે શ્વાસ લેતી હતી, શ્વાસ નો લઉં તો હું નો ચીઠી કપાઈ જાય. ચાલુ જ હતી, ચાલુ જ હતી. હું તમને બોલવાનો મોકો દેવાય, હું તમને શીખવાડતી હતી કે આવી રીતના બોલાય. હું ખરેખર નોન સ્ટોપ અડધી પોણી કલાક બકર 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 કરી શકું. આ તો ઉપર વાળાની મહેરબાની છે, આપણા ગળામાં સરસ્વતી છે. મારા મારા વખાણ કરું, કોઈ કરે કે ન કરે, આપણે આપણા વખાણ કરવા જોઈએ. બસ મને એટલી ખબર પડે. કેટલા રૂપ છે અંજુ તારા, મા કાળી નો, લક્ષ્મીજી નો, સરસ્વતી નો. અને આ મા કાળી નો રૂપ હોય તો જ્યાં લગી સરસ્વતી છે ત્યાં લગી વાંધો નથી. કે મા કાળી થઈ ત્યારે થોડીક તકલીફ ભારું કામ થઈ જાય, પણ કઈ નહીં. તો ક્યારેક ક્યારેક જોઈએ સાહેબ, વર્ષ મેં કદ બે બહુ ઓછું. કઈ નઈ, સારું હાલો. એ તો હોય, ઘર સંસાર છે તો સંસારમાં તો આવું બધું હાઈલા જ રાખે. અને ઘર હોય ને ત્યાં ઝઘડાય થાય, હસી મજાક થાય. અને કે ને કે વાસણ હોય ખખડે તો એ ખખડે, ક્યારેક ક્યારેક નું ખખડે એમાં હોય, બરાબર ને? તમારા ઘરમાં નાના મોટો ઝઘડો થાય ને અમારે થતો હોય, અમે આ પ્લેટફોર્મ ઉપર છીએ એટલે તમારી એને શેર કરીએ. અને તમારે ઘરે હોય તો તમે અમને કયો નહીં, પણ હા તમારા ઘરમાં જો નાની મોટી તકરાર થતી હોય તો મને કમેન્ટમાં જરૂર થઈ કેજો, હું તો બધી હા હું શેર કરું જ છું ને. અમારે મારે સાહેબ ને નાના મોટો ઝઘડો થાય, ધારા એવી પછી બહુ ઓછો થઈ ગયો. પેલા થતો કે મને છે ને ખોટી વસ્તુ થી ને ખોટું બોલવાથી નફરત છે. તો ઘણી વખત એવું હોય કે સાહેબ ખોટું બોલ્યા હોય પછી થી મને ખબર પડે. એમાં હું સાચો જ હોય, પણ મને હે ને અંજુ ની તકલીફ જોવાય નહીં. મારે આમ કેવું પડે કે હું ખોટો. એટલે અમારે ક્યારેક થઈ જાવ એકદમ જાવ ના બાપ. એટલે ક્યારેક અમારી વાત એટલી બાયુ ની મેન અત્યારે કયું હે, હવે હું તમને સમજાવી દઉં. બાયુ ની મેન અત્યારે રોવાનું, રોવે ને એટલે હું એકદમ ભાવુક થઈ જાઉં, ભાવુક માણસ હોઉં એકદમ. મને અંદર થી આમ કઈક થાય કે ભાઈ આને હું ક્યાં કીધું. આભાર. તો પેલા સમજાય ને ત્યારે તકલીફ થતી, બીજા મારી થતી, ત્યારે હવે તમે ભાવુક થઈ ગયા, હવે તમે લાગણીશીલ થઈ ગયા. અત્યારમાં મને એમ છે કે ભેજામારી કરીને દુકાને જવું લાગે હે ને. તો કઈ નહીં, હાલો ટાઈમ થઈ ગયો છે 10:05. તો સાહેબ હવે જશે દુકાને ને હું કરીશ બપોરની રસોઈની તૈયારી. જોઈએ બપોરની રસોઈમાં શું બનાવું, કેમ કે સાંજનું તો મેનુ ફિક્સ જ છે કે છોલે ભટુરે બનાવવાના છે, એટલે મેં છોલે પલાળી દીધા છે. તો કઈ નહીં, હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પછી મળું થોડીક વાર રહીને, હું આગળ એમ કહેવા નથી કે મળીએ ખાલી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે બપોરની રસોઈ માંડી છે. તો અહીંયા તાવડી મૂકી દીધી છે, મારે બનાવવા છે બપોરે રોટલા અને આમાં છે મિક્સ સબ્જી. એટલે કે બધું થોડું થોડું ફ્રીજમાં શાક પડ્યું હતું તો મિક્સમાં શાક બનાવી નાખ્યું અને હારે બનાવીશ બાજરાના રોટલા. અને એટલામાં તો ભાઈ આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી અવાજ થોડોક ભારે ભારે છે, હજી શરદી છે.
તાવ આવ્યો તો રચના? નહીં, તાવ નથી આવ્યો. યા સર્દી વાતાવરણ ને હિસાબે છે, કેમ કે બપોરે બહુ ગરમી થાય, સવારે ઠાર પડે, અને એને હિસાબે થાય. બે રૂત ભેગી થાય ને એટલે લગભગ તમે જ્યાં જોઉં ને બધે ઘેર ઘેર છે ને મંદવાડના ખાટલા જ છે. અત્યારે આ રોગચાળો નીકળી પડ્યો એવું છે. તો કઈ નઈ, હાલો અમારે આવી ગઈ છે સ્કૂલે થી, અને આવીને લીધો છે સીધો નાસ્તો. હજી અમારે ખીહર ના લાડવા હાલે છે ખાધા રાખ. તો હવે રહી રહીને ધારાને ભાવે છે મમરાના લાડવા, પેલા તો નહોતા ભાવતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો મારે હવે બપોર ની રસોઈ થઈ ગઈ છે. તો હવે ધારા હાટું થઈને ફ્રોક સીવું કે ડ્રેસ? બોલાવી દો ખરી મમરાને લાડુ ખાવા. હાલો ખીર નો લાડુ ખાવા કા? લાડવો ખાવા. તારા લાડો કેતી બેટા, તોતરી છે મારી તોતરી. હાલો તો હવે જોઈએ હું બનાવું ધારા હાટું ફ્રોક બનાવું કે ડ્રેસ બનાવું. થોડાક પૈડા છે કાપડ ના કટકા, તો એનો ઉધાર કરી નાખીએ. વાતો કરીને તો નહીં થાય, નહીં એનું નથી કરવું. એ તો સોફાનું કવર છે, એનું હવે હું બનાવું. એનો મેં ફરી પાછો એક થેલો બનાવ્યો પણ રાખી દીધો, મને નાસ્તો કે મોકલવો હોય ને તો કામ આવે, એટલે મેં મોટો બનાવ્યો ચેન વાળો. તારા એ જોવા મૂકી દીધું કે એમાંથી કઈ ન બનાવે, તારા એટલો વિશ્વાસ નથી. તો કઈ નઈ, હાલો મૈડા. ટાઈમ થયો છે સવા એક નો. અંજુ અહીંયા સીવે છે કપડા. અંજુ હાલો હાલો, મારા કોઈ ઘરાક આવી જાય ને તો પાછું મોડું થઈ જાય. કુર્તી સારી લાગશે કે ફ્રોક બનાવું? કુર્તી સારી લાગશે. નાયરા કુર્તી હા, વિચાર કરું છું કે બને કે નહીં. આગળ પાછળ ચપટા વાળી નહીં, જરા ફ્રોક તો હાલે જ નહીં, અને નીચે પેન્ટ જેવું કઈ કરી નાખો. હાલે ને? હાલે. હા, એનો કોઠો છે, એનો ફૂટી જેવો કેવી ચપટી આવે જોઈએ. એ તો મને ફ્રોક નથી. તો કઈ નહીં, હાલો હવે પેલા જમી લઈએ. હવે આ કામ નહીં થાય, કેમ કે સાહેબ આવી ગયા. હવે માયા જાળ બધી હકેલી લઈએ રોટલો, ખીચિયા પાપડ અને ઠંડી ઠંડી છાસ. તો આ છે આજ અમારું બપોર નું મેનુ. તો આવી જાઉં બધા બપોરા કરવા, ને બા ને લાગે છે ટાઈટ. બા રૂમાલ બાંધીને બેઠા, બાકી અહીંયા આવું ને ટાઈટ લાગે, ભાઈ ને નથી લાગતી. તમારે બા આમ ગમડા બાર ના મકાન છે ને, તે તડકો તમારે સીધો અંદર આવે રૂમ માં, એટલે તમારી દિવાલો છે ને. હા, ને અમારે ક્યાંય તડકો ના આવે એટલે અમારે ઠરે, એટલે અમારા ઘરમાં વધારે ઠંડી લાગે. તો કઈ નઈ, હાલો આજ વાત ઉપર અમે કરી લઈએ બપોરા. અને સાહેબે જો થારીમાં લીધા છે પાપડી ગાંઠિયા. ગાંઠિયા તો ખાવા પડે કા? સવારે નહીં તો બપોરે, બપોર નહીં તો હાંજે. ચાર વાગે નતર તો પાંચ વાગે હાડા પાછા કઈ નક્કી ન હોય કઈ બને. ધારા હજી હુતી છે, બાઈ ઉઠી ગયા છે, તો હા હું બે ચા પી લઈએ. જો ચાર વાગ્યા છે ને પછી હું જઈશ દુકાને, કેમ કે બપોરે જાઉં તો. તો બપોરે સાહેબ જમીન હોઈ ગયા હતા એટલે પછી મેં નિંદર ખોટી ન કરી, મેં ભલે ઘડીક વાર ઉતાર. હું થોડીક વાર હોઈ ગઈ હતી, બસ હમણાં જ ઉઠી છું. તો મશીનનું કામ એ જેમનું જ પડ્યું છે. તો પહેલાં મસ્ત મસાલાવાળી ચા પી લઉં, પછી જાઉં દુકાને, અને પછી જાઉં બજાર અહીંયાથી. તો હાલો મળ્યા થોડીક વાર રહી લીધો. તો હાલો આવી જાઉં બધા મસ્ત મસાલાવાળી ચા પીવા. ચા થઈ ગઈ છે તૈયાર કાબા. ગરોટિયા મારતા હતા યાદ બહુ મોડી હતી. હા, યાદ ખીજાણી ને તય જ હતી બોલતી હતી. હવ કઈ નઈ, હાલો એ પછી અંજાપો થઈ જાય તો ન હોય. હું દુકાને પહોંચી ગઈ છું, મેં ઘરે ચા પીધો ને સાહેબ અહીં દલાભાઈ ચા પીવે. અને આ છે દલાભાઈ, જેની ચા ની લત છે ને સાહેબ ને છે, જોઈ લેજો નિરખી ને. જય શ્રી કૃષ્ણ. મનુભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, ધરપકડ કરાવીને શું કરીએ. તારા એમ કે તમે દલાભાઈ ની ચા પીવા. દલાભાઈ અમે દર વખતે વિડીયોમાં નામ લઈએ ને, આ દલાભાઈ છે. જો હું ઘરે ચા પીને આવી ને સાહેબ અહીંયા ચા પીધો. હે, થયા ફ્રી તમે?
ચલાભાઈ ને ચા નો પીએ ત્યાં લગી અમારો દિવસ નો પાંચ વાગ્યા માં તમે ચા પાવ હલવા જાય તે વારે વારે લાકડી લઈને બેઠા ને રોજ તમે કોક ને હેરાન કરો બચી ગયા ને ઓમકારે કાઢી લીધો છે એટલે વર્તા પાછું ખોટી ન થવું અને આથી રીતે ઘરે વહી જઈશ જો આવી એને દસક મિનિટ થઈ ઘરે જઈને પાછું બતાવીશ હવે નીકળી અરે મારે ખરીદી ની તો વાત જવા દે કેટલા દિવસ થી હાલો તો મળ્યા હાલો બજાર નું એક કામ પછી ઇલેક્ટ્રિક ની વસ્તુ લેવાઈ ગઈ છે હવે બુક સ્ટોરે જોઈએ બુક સ્ટોરે થી હવે હું લઈએ મસ્ત મસ્ત જો સામે શૂઝ 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 છે શૂઝ બુટ હવે લેવા કે નહીં જોઈએ હવે આ છે અમારો પટેલ મિલ રોડ મેઇન હાલો થાય હવે પટેલ મિલ રોડ ઉપરથી થઈને આવી ગયા છે આંબાવાડીમાં હવે લઈ લઈએ બુક સ્ટોરેથી વસ્તુ તો આ છે અમારી જૂની જાણીતી રમેશ બુક સ્ટોર તો અહીંથી જે વસ્તુ લેવાની છે ધારાની બધી લઈ લઉં અને ઉપર જ છે ધારાની સ્કૂલ હાલો આ બીજું કામ પૈતું હવે જોઈએ સાવીલ બંધવાનો ટાઈમ મળે કે શું છે સાહેબ કે મળશે તમે સારું હાલો બધી વસ્તુ છે ને તમને ઘરે જઈને બતાવીશ કે કઈ કઈ વસ્તુ લીધી છે અત્યારે તો જો બજારમાં થોડીક ભીડ દેખાય છે પણ જેમ ટાઈમ જતો જશે ને એમ સાંજ પડે અહીંયા ભીડ થાય અમારા ગામની આ મોટામાં મોટી કાપડ બજાર છે તો હાલો હવે આપણે જે કામ કરવાનું છે એ કરીએ નહીતર સાહેબને ઘરે ગાવી જાય ને તો આ કામ એ રહી જાય હાલો તો ભીડ કેટલી થઈ ગઈ અત્યારે બજારમાં ત્યાં રોડ ક્રોસ કરવો ને કઈ જગ્યા નથી જો ગેસના ચૂલા છે પણ હવે આપણે હમણાં તો ખરીદી કરવી નથી ને કર લઈ લે ગેસના ચૂલા લઈ દો પાણીપુરી પણ નથી ખાવી સારું હાલો આજે તો આખું ગામ ફેરવી દીધું તમને બધાને ઘરે જાય ઘરે રાઉન્ડ લીધો અહીંથી શરૂઆત કરી દીધી હાલો હવે માર્કેટમાં થઈ અને પહોંચીએ ઘરે જ્યાં લગી અંડરબ્રિજનું કામ પૂરું નહીં થાય ને ત્યાં લગી અમારે ટ્રાફિકની સમસ્યા આવી જ રહેવાની છે તો હાલો જોડાયેલા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં આવી ગઈ ગવર્નર હોસ્પિટલ અને શાક માર્કેટ
અત્યારે પછી શાક માર્કેટ ભરાય કશે. આપણે આખા ગામ નો આટો ફેર્યો લીધો, લેવાનું હતું ખાલી બે વસ્તુ, વાંચી વાન વાંચી વાં. અત્યારે જો કઈ કઈ વસ્તુ લઈ આવી ને ફટાફટ તમને બતાવી દો. એક તો છે ને આ રીતનો બોર્ડ લીધો છે, જો વાયર લાંબો કરવાનો કે આ પ્રેસ કરવી હોય કે કઈ બીજું કામ હોય ને તો હું ઉપર લગી વાયર ઓલો બહુ મોટો બોર્ડ વાપરવો પડે, એટલે આ એક બોર્ડ લીધો છે. પછી આ નાનકડી પ્રેસ લીધી છે, આમ તો વજન વાળી છે. હવે જોઈએ કે કેવી હાલે. હા, કેમ કે મારી પાસે જે હતી ને એ બહુ જૂનવાણી હતી, હજી મેં હાચવી રાખી, હવે આવતી જ નથી, બંધ થઈ ગઈ. એવી ન મળી અમે બે ચાર જગ્યાએ કર્યા, પછી ફાઈનલ આ એક નક્કી કરી. તો આ 450 રૂપિયાની એવી છે. તમારા ગામમાં મળે તો આ કેટલાની આવે એ મને જલ્દીથી કમેન્ટમાં કહેજો. અમારે તો 450 રૂપિયા લીધા, અને થોડીક આ બુકસ્ટોરની વસ્તુ લેવાની હતી, પેપર ને કલર ને પેન્સિલ એવું બધું, અને એક આ ધારા હાટું થઈ ને એક ગેમ લીધી. કેમ કે મને કે દિવસની જીત કરતી હતી કે લેવી લેવી, તો જેથી જીત કરે ને તેથી હું કોઈ વસ્તુ ધારાને લઈ નતો. પછી બે ચાર દિવસ પછી એ જ વસ્તુ એને લઈ દઉં, એટલે એ ખુશ થઈ જાય ને આપણે ખુશ. અને ક્યારેય છે ને છોકરું જીત કરે ને ત્યારે એને એ વસ્તુ લઈ જ નહીં દેવાની. મારું એવું માનવાનું છે, હું પહેલેથી એ જ રીતના મારા બે છોકરાને રાખું કે જીત કરે ને ત્યારે કોઈ વસ્તુ નહીં લઈ દેવાની. ને આમાં થોડુંક લીધું છે, કલર ને ગ્લુગન ની સ્ટીક ને પેન્સિલ ને કલર પેપર ને એવું બધું લઈ આવી. સમજી વસ્તુ બતાવી દીધી, કિંમતી વસ્તુ મારી દુકાનની ન બતાવી. હા, એમ તો મેં બતાવ્યું હતું, પણ હરખું ઓમકાર દેખાણો હોય કે ન દેખાણો હોય, જો મેં કેટલી જો કરકસર કરી છે. તમારે પાંચ ડબ્બી નો લીધી, હું આજે કોથળી પેક કરી લઈ. 5 રૂપિયા વસ્તુ આ છે, એમને 5 રૂપિયાની ડબ્બી બતાવી, કહેતા 5 રૂપિયાની ડબ્બી લઈ લીધી તો સંભળાવું ન મળત ને. ના ના, ખોટી મેં કીધું, લઈ આવીને પાછી તમને દેવી ને, એટલે મેં કીધું નથી. હું તો હજી આ કોથળી તમને પાછી આપી દઈ સરખામ આવશે. વાહ, જો નાનકડો એવો સરસ નો શંખાકાર નો છે, ઉભા દેખાય ઓમકાર. હવે ધારાને છે ને કાળી દોરીમાં કે લાલ દોરીમાં પહેરાવી દઈશ. હાલો, તો જેટલા ધાર્યા હતા ને એમાંથી બધા કામ થઈ ગયા, એક કામ છોડીને સામેની રહી ગઈ. તો એ પાછું હવે તમે ઓમકાર લ્યો છો ક્યાં, તમારું નામ લખ્યું. હાલો, અને ધારાને ફ્રોક સીવવાનું જે બાકી છે, હવે અત્યારે તો મેળ નહીં આવે, કેમ કે બાને હવેલીએ જવું છે. તો એ હવેલીએ જાય, હું બાકીના રૂંઢાના કામ કરીશ ને પછી બનાવીશ રાતની રસોઈ. રાતે બનાવવાના છે છોલે ભટુરે, તો એની થોડીક તૈયારી કરીશ. તો હાલો, આ બધું અહીંથી મૂકી દઉં. ધારા ઉઠે પહેલાં જો ધારા ઉઠી, આમ બતાવું, આ ધારા બહુ મોડી ઉઠી, 3:30 વાગ્યા ઉઠી. એ બી આજ બપોરે તો હેરાન કરતી હતી ને, હશે કંઈ નહીં. હાલો, તો મળ્યા, હવે થોડીક વાર રહીને આમાંથી તમને કઈ વસ્તુ ગમી મને જરૂરથી કહેજો, અને ઓમકાર કેવો લાગ્યો મારા ધારાનો એ પણ મને જરૂરથી કહેજો. તો મળ્યા થોડીક વાર રહીને, જો આવી ગયા ચકલે ચકલે ચકલ કરતા. 5 વાગી હે, એક વાત તમને સિક્રેટ કહું, અમે પ્રેસ લઈ આવ્યા, બોર્ડ લઈ આવ્યા, બધું કર્યું, પણ હરખ હરખ માં છે ને આમ બિલ લેતા જ ભૂલી ગયા. એટલે હવે સાહેબ જે જાહેર દુકાન વધાવીને આ પ્રેસ નું બિલ લેવા, કેમ કે બિલ હોય ને તો ગમે ત્યારે આપણે કઈ ફળ થાય તો ફરિયાદ કરવા થાય, બિલ વગર તો કોને ફરિયાદ કરવી. તો એ એક અમારે ત્યાં ભૂલ થઈ ગઈ, કેમ કે અખી દુકાન રેખડા ને પછી અમને એમાં જોતી તેવી પ્રેસ મળી. એટલે ખાસ એ જો હરામ મને બોલવા નહીં તો જો. હાલો, મારે દુકાન જો સાયલન્ટ મોબાઈલ છે ને, ફોન આવે છે, હું જાઉં. હાલો હાલો, તો મળી. હાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. બા અહીંયા જોવે છે ટીવી, ને ધાળાબેન અહીંયા જમવા બેસી ગયા છે. જમવામાં શું શું છે? છોલે ને ભટોરે ને ગરકરીનો અથાણું, ને ધાળાબેન મરચા ખાય છે. આવી જાવ તમે બધા વ્યારા કરવા. અને હા, આજે
છે હેમાલીબેન જોશીના સાસુમાનો જન્મદિવસ. તો માસી જન્મદિવસની હાર્દિક શુભકામના. ભગવાન તમને નિરોગી રાખે, સ્વસ્થ રાખે, લાંબુ આયુષ્ય આપે એવી અમારી ભગવાનને પ્રાર્થના. અને ગઈકાલે હતો હિમાલીબેનનો જન્મદિવસ, તો હિમાલીબેન તમને જન્મદિવસની હાર્દિક શુભકામના. તો હવે આ જ વાત ઉપર તમે બધાએ કહી દીધું કે છોલે ભટુરે કોને કોને ભાવે છે, જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો, જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ અને જય શ્રી રામ. જય ભોલેનાથ.